ત્રિવેણી સંગમ ઘાટ સોમનાથનું કાર સેવા દ્વારા નવનિર્માણ ભાગ બે. લેખક છે જેડી પરમાર, નિવૃત્ત પ્રાધ્યાપક, ગતાંગથી આગળ. ખરો પ્રશ્ન હવે જ અમારી સામે ઉપસ્થિત થયો. ત્રિવેણીનો કાંઠો મંકીશ્વર મહાદેવ પૂર્વ તરફ, જ્યાં નદીઓ પ્રથમ મળે છે, ત્યાંથી છેક પશ્ચિમમાં લગભગ સમુદ્રની નજીક મહાકાળી સ્મશાન સુધી 1500 ફૂટ લંબાઈમાંથી અડધામાં ઘાટ બાંધવાનો હતો, જેની લંબાઈ 700 ફૂટ, પહોળાઈ 90 ફૂટ અને ઊંચાઈ 20 ફૂટ જેવી આશરે થાય તેમ હતી. આવડા મોટા વિશાળ કામની સામગ્રી, રેતી, પથ્થર અને સિમેન્ટ તેમજ ભરતી ક્યાંથી લાવવા? ખર્ચ તો કરવાનું હતું નહીં. શ્રી રામજીભાઈ સમક્ષ મેં મારી મૂંઝવણ રજૂ કરી, પરંતુ તેઓ તો શ્રદ્ધાવાન ભક્ત હૃદય માણસ. તેમણે કહ્યું, માતા ત્રિવેણી પૂરા પાડશે. તેમણે સૂચવ્યું કે આપણે ત્રિવેણી નદીમાંથી રેતી કાઢીશું, ખૂટશે તો નજીક દરિયાની રેતી છે તે વાપરીશું. રેતીનો પ્રશ્ન તો હલ થઈ ગયો. ભરવા અને લાવવા માટે શ્રમિકો અને વાહનો તો હાજર હતા. પણ રામજીભાઈ, આપણે પથ્થર ક્યાંથી લાવીશું? મેં સવાલ કર્યો. પણ શ્રી રામજીભાઈની સેવાભાવી બુદ્ધિ ખૂબ તીવ્ર હતી. મને કે ગામમાં જ્યાં પણ પથ્થર રડવડતા પડ્યા હોય તે ભેગા કરી લઈએ. જૂનો કિલ્લો ઘણી જગ્યાએ પડી ગયો છે, તેના પથ્થરો આડા અવડા પડ્યા છે તે લઈ આવીએ. વિચાર સરસ હતો. કિલ્લાનો અમુક ભાગ શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તક હતો, જ્યારે બીજો કેટલોક ભાગ નગરપાલિકાનો હતો. તે વખતે માનનીય શ્રી ચુનીભાઈ ગોહિલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ હતા. તેઓ શ્રીને અમે મળ્યા અને તેઓશ્રીએ પણ અનુમતિ આપી. અમારા સેવાભાવીઓ કામે લાગી ગયા. આખા ગામમાંથી પથ્થરનું પરિવહન થવા લાગ્યું. ત્રિવેણી કાંઠે પથ્થરોના અંબાર એકઠા થવા લાગ્યા. મને એ વાતનો સંતોષ થવા લાગ્યો કે જે ગઢના કિલ્લા પરથી વિધર્મીઓ સામે લડતા ઘાયલ થયેલા અને શહીદ થયેલા લડવૈયાઓના લોહીથી ખરડાયેલા પથ્થરો સમય આવે માતા ત્રિવેણીના જળમાં ઝબોળાણા, તેઓની સદગતિ થઈ. મારી દ્રષ્ટિએ આ ઘણું મોટું અને મહત્વનું કામ થયું ગણાય. પરંતુ અમારી સામે પ્રશ્નો તો ઊભા જ હતા. રેતી અને પથ્થરોથી આપોઆપ ચણતર થવાનું નહોતું. ચણનારાઓ તો અમારા સેવાભાવી શ્રમિકોમાંથી મળી આવે, કારણ કે ચણતર કામ કરનારાઓ પણ શ્રમદાન કરવા આવ્યા હતા. પણ ચણતર માટે જે સિમેન્ટની જરૂર પડે તે તો બજારમાંથી ખરીદવો જ પડે, નાણાં ખર્ચવા જ પડે. અમે એ ન ખર્ચવાનું પ્રણ લીધું, એનું શું? મેં શ્રી રામજીભાઈ આગળ મૂંઝવણ રજૂ કરી. તે પણ વિચારમાં પડ્યા, પણ જવાબ આપ્યો, માતાજી ત્રિવેણી ઉપર ભરોસો રાખો. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, ન મે ભક્ત પણશ્યતિ. મારા ભક્તોને ક્યારેય તકલીફ પડતી નથી. બન્યું પણ એવું જ. એકાએક શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિસે વિનંતી આવી. પ્રભાસ પાટણ નજીક મોરાસા ગામમાં નવી સ્થપાયેલી સિમેન્ટ ફેક્ટરી ચાલુ થઈ હતી. તેનું પ્રથમ પ્રોડક્શન થયું. તેના વહીવટકર્તાઓ શ્રી સોમનાથ મહાદેવના ચરણે તેને ધરવા ઈચ્છુક હતા, તેથી વિનંતી કરી. હું એ સિમેન્ટ ભેટ તરીકે સ્વીકારવા મોરાસા ગયેલો. અમારો પ્રશ્ન હલ થઈ ગયો. કામ ચાલુ હતું. પાયામાં ગઢના વિશાળ પથ્થરો ગબડાવીને ગોઠવવામાં આવતા હતા. સેવાભાવીઓ શરીર શ્રમ કરીને આવું જોખમી કામ કરી રહ્યા હતા, પરંતુ માતાજીની કૃપાથી ક્યારેય નાનો સરખો પણ અકસ્માત થયો નહીં. પથ્થરો ઘડાતા હતા, ચણાતા હતા, પરંતુ જેમ જેમ પગથિયાઓ બનતા જતા હતા તેમ તેમ તેમાં પાછળના ભાગે ભરતી કરવા માટેનું મટીરિયલ મળતું ન હતું. ક્યાં ખોદાણ કરવું? ખોદાણ કરાવીએ તો તે મોટા પાયે કરવું પડે, જે નજીકમાં ક્યાંય શક્ય નહોતું. પાછો અમારી પાસે પ્રશ્ન મો ફાડીને ઊભો રહ્યો. ત્યાં શ્રી રામજીભાઈનું સેવાભાવી મગજ દોડવા લાગ્યું. મને કે, સાહેબ, વેરાવળની ખાડીનું ખોદાણ કામ ચાલે છે. તેમાં ઘણા ડમ્પર માટી પથ્થરો ભરી ખાડાઓમાં ભરવા જાય છે. આપણે તેઓને વિનંતી કરીએ. અમે બંને ખાડીના ખોદાણ કામ ઉપર દેખરેખ કરનાર અધિકારી શ્રી ભટ્ટ સાહેબને મળ્યા, વાત કરી. તેઓ અમારા આ ધાર્મિક સેવા કાર્યમાં સહભાગી થવા તરત જ તૈયાર થઈ ગયા. તેઓના આશરે 40 જેટલા ડમ્પર માટી પથ્થર ભરી રાત દિવસ ત્રિવેણી કાંઠે આવવા લાગ્યા. ભરતી થવા લાગી. કામ ક્યાંય અટક્યું નહીં. શું ભક્ત નરસિંહ મહેતાના કામ ભગવાને આમ જ કર્યા હશે ને? કામ પૂર જોશમાં ચાલતું હતું. તેમાં અતિ ઉત્સાહી રામજીભાઈએ એક નવો પ્રસ્તાવ મૂક્યો. સને 1982-83 પ્રભાસ પાટણ વિસ્તારના દરિયાકાંઠે કલાકના 250 કિલોમીટરની ઝડપવાળું ભયંકર વાવાઝોડું ફૂંકાયેલું. તેનાથી ત્રિવેણી રસ્તે જતા વચમાં આવતું બ્રહ્મકુંડ અને શિવ મંદિર તીર્થસ્થાન રેતીમાં દટાઈ ગયું હતું.
તેના પરથી રેતી હટાવી કુંડ ફરીથી સાફ કરી રિપેર કરવા રામજીભાઈ આગ્રહ કરવા લાગ્યા. મને પણ થયું કે કામ સાથે કામ થઈ જતું હોય તો સોનામાં સુગંધ પડે. મેં અનુમતિ આપી. શ્રી રામજીભાઈ અને તેની સેના કામે લાગી ગઈ. રેતી હટાવી બ્રહ્મકુંડ તીર્થનો ઉદ્ધાર કર્યો. પુરાણું જર્જરિત થઈ ગયેલું સ્થાન બને તેટલું સુધાર્યું. કુંડમાં ફરીથી પાણીનો પ્રવાહ આવ્યો. નજીકના શિવ મંદિરની સફાઈ કરી ફરી પૂજા ચાલુ કરાવી. બ્રહ્મકુંડ સુધી જવા માટે રસ્તો ન હતો, રેતી હટાવી પડે તેમ હતું, તે કામ પણ કરવામાં આવ્યું અને ત્રિવેણીના રસ્તા સાથે જોડતો બ્રહ્મકુંડ જવાનો કાચો રસ્તો બનાવ્યો. પરંતુ રામજીભાઈ એમ ક્યાં જંપ લે તેવા હતા. તેમણે તો મને ફરી આગ્રહ કરવા માંડ્યો. કહે છે કે ત્રિવેણી કાંઠે મહાકાલી સ્મશાન ઘાટ ઉપર નદીના કાંઠે દાહક્રિયા પાણીમાં કાંઠે જ કરવામાં આવે છે, ત્યાં ઘાટ બંધાવવાની જરૂર છે. મને પણ આગળ વધવાનો લોભ લાગ્યો. કામ શરૂ કરાવ્યું. કિલ્લાના ઘણા મોટા મોટા પથ્થરો વાપરીને ત્યાં ખાસ ધ્યાન રાખી ઠીક ઠીક ઊંચું પ્લેટફોર્મ બનાવી ભરતી કરી ઘાટનું નિર્માણ કર્યું. રામજીભાઈ અને હું રાત્રે પણ કામ ચાલુ હોય ત્યારે સ્મશાનમાં હાજર રહેતા, લોકોને પ્રોત્સાહિત કરતા. પરંતુ સુમસામ સ્મશાનમાં રાત્રે કામ ચાલતું હોય તેનું વર્ણન કરવું જ અશક્ય છે. પણ અમને રાત્રે કોઈ ભૂત પ્રેત દેખાણું નહીં. અનુભવ થયો હતો તો યાદગાર બની જત. સ્મશાન ઘાટનું કામ પૂરું થયું ત્યાં રામજીભાઈ ફરી માનદ મંત્રીની ઓફિસમાં પધાર્યા. મેં જોઈને કહ્યું, રામજીભાઈ હવે નવું કામ કરવાનું કહેતા નહીં. તેમણે મારી વાત ધ્યાનમાં લીધા વિના કહ્યું, સાહેબ હવે માત્ર છેલ્લું એક કામ કરવાની રજા આપો. મેં પૂછ્યું, કયું કામ? ભાલકા તીર્થનો કુંડ એકદમ જર્જરિત થઈ ગયો છે અને તેમાંનું પાણી ખરાબ થઈ ગયું છે, તેને સુધારવું જોઈએ. તેમના પ્રસ્તાવને છેલ્લી કાળ સેવા રૂપે મેં સ્વીકારી કામ ચાલુ કરાવ્યું. કુંડ રિપેર થયો અને જૂનું પાણી પંપિંગ કરી બહાર કાઢી નવું ભર્યું. કુંડનો દેખાવ બદલાઈ ગયો અને લોકો તેનો ઉપયોગ પણ કરવા લાગ્યા. ત્રિવેણી ઘાટનું કામ તો અન્ય વધારાના કામોની સાથે ચાલતું જ હતું. પગથિયાનું કામ પૂરું કરી પ્લેટફોર્મની ભરતી થઈ રહી હતી, તેના પર પથ્થરની જડતર પણ કરાઈ રહી હતી, ત્યારે મને વિચાર આવ્યો કે ઘાટનો દેખાવ આવે તે માટે થોડી ઘૂમટીઓ પણ બનાવીએ અને તે કામ પણ પૂરું કર્યું. આટલું કામ કરતા લગભગ જૂન માસ પૂરો થયો હતો. અમે 4 માસ પછી બધા સેવાભાવીઓનો આભાર માની કામ પૂર્ણ થયાનું જાહેર કર્યું. ત્રિવેણી માતાની જય. ના નાદ સાથે લોકોએ વિદાય લીધી. હવે નવા બંધાયેલા ઘાટનું ઉદ્ઘાટન કરવું જોઈએ તેમ વિચારી હું પૂજ્ય બાપુજીને મળ્યો. વારંવાર પત્રો લખીને હું તેઓશ્રીને કામથી વાકેફ કરતો રહેતો હતો. કામ પૂરું થયું તેની વિગત ટૂંકમાં જણાવી મેં તેઓશ્રીને ઘાટનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી ચિત્તરંજન રાજાને વિનંતી કરો. મેં તેઓશ્રીની સંમતિ લીધી. નવા બંધાયેલા ઘાટ ઉપર તેના લોકાર્પણ માટે એક સાદો કાર્યક્રમ ગોઠવ્યો. શ્રી ચિત્તરંજન રાજાના શુભ હસ્તે ઘાટનું 15/8/1986 રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂજ્ય શ્રી મુરારજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉથી જાહેરાત કરી હતી એટલે ઘણા લોકો હાજર રહ્યા હતા. સેવાની ભાવના અને ઉત્સાહ હોય તો લોકો તો સહકાર આપવા તૈયાર જ હોય છે. તેનો એક અનુભવ મને પ્રેરણા આપી ગયો. શ્રી રામજીભાઈ તો મુખ સેવક બનીને શાંતિથી બેઠા રહ્યા. તેમના મુખ ઉપર સંતોષની ઝલક વર્તાતી હતી. મેં તેમને ભેટીને અભિનંદન આપ્યા અને તેમણે પૂજ્ય બાપુજીનો ચરણ સ્પર્શ કર્યો. પૂજ્ય શ્રી મોરારજીભાઈ દેસાઈનું 10/4/1995 રોજ મુંબઈ ખાતે અવસાન થયું. ત્યારબાદ 27/4/1995 રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળી. તેમાં લેવાયેલા નિર્ણય મુજબ ત્રિવેણી ઘાટનું સૌંદર્યકરણ, ત્રિવેણી ગેટનું નિર્માણ, કેટલીક નવી ઘૂમટીઓ, સ્મશાન ઘાટ સુધી બાકી રહેલું ચાલુ કામ પૂર્ણ કરવામાં આવ્યું. પ્રસ્તુત બેઠકમાં ત્રિવેણી ઘાટને મોરારજી દેસાઈ ઘાટ ત્રિવેણી સંગમ નામકરણ કરવા પર નિર્ણય લેવાયેલો. તે પ્રમાણે પૂજ્ય સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈની અર્ધ પ્રતિમા ઘાટ ઉપર ગોળાકાર નિર્માણ કરી સ્થાપિત કરવામાં આવી. મોરારજી દેસાઈ ઘાટની આ યોજનાનો ખર્ચ આશરે 65 લાખ થયો હતો. આ કામ સને 2006 સુધીમાં પૂર્ણ થતા શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલની અધ્યક્ષતા અને જૂનાગઢની મોટી હવેલીના ગોસ્વામી પૂજ્ય શ્રી કિશારચંદ્ર મહારાજશ્રીની ઉપસ્થિતિમાં ઘાટનું નામકરણ અને શ્રી મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ 30/3/2006 રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર આ લેખ લખનાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન શ્રી રામચંદ્રજીની બાળ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ભૂમિના રામ જન્મસ્થાનમાં કરનાર ભારતીય રાષ્ટ્રના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આલેખ સાદર સવિનય અર્પણ.